सौने जय आदिवासी, जरा गळू खंखेरी ने जय आदिवासी, जय आदिवासी जोहार। उनाई ताबाना सुपीरियर सिस्टर, उनाई नी यशस्वी हाईस्कूल ने नी परंपरा ने आगळ लई जनार अहींया सिस्टरो ने हूँ जोई रह्यो छुं। उनाईना मुख्य सभा पुरोहित फादर रॉबर्ट अने एमनी साथे जोड़ायेला सर्व फादरो, बीजा घणा बधा फादरो अहींया उपस्थित छे। केटलाक बहु नजीकना मित्रो छे, એ કદાચ રસોડા તરફ આંટો મારવા ગયા છે, એક બે મિત્રો ફાધરો આ વાત સાંભળીને તરત આવી જાય એવા સંવેદનશીલ પણ છે। ફાધર મોઇસન અને સૌ આદિવાસી ભાઈઓ બહેનો ભાઈઓ, મારી વાત હું બહુ ટૂંકમાં મૂકીશ। રાકેશ અને એમની સાથે સરસ રીતે સંચાલન કરી રહ્યા છે, આટલા સરસ નૃત્યો ચાલી રહ્યા છે, અને ત્યાં જો આવું કંઈક નેતા પ્રકારનું ભાષણ તમને આપવામાં આવે તો એ બહુ નાઇન્સાફી છે। પણ હું આ ઉપક્રમને પણ જરૂરી ગણું છું। આદિવાસી સારું ગાય છે, સારું નાચે છે, પછી શું? વિચાર પ્રક્રિયાનું શું, સમજણનું શું? અને સમજણની પ્રક્રિયા પણ એની સાથે જ જોડાવી જોઈએ। હું પુણ્ય સ્મરણ કરું છું, ગઈકાલે જેની ગોદમાં અમે રમ્યા છીએ એવા એક દેવાંશી વિદેશથી આવેલા, સ્પેનથી આવેલા ફાધર આરાણાને આપણે પ્રકૃતિની ગોદમાં વિદાય આપી છે। એમના થોડાક જ દિવસો પહેલા કહેવું જોઈએ, એકાદ મહિના પહેલા, બે મહિના પહેલા, એમના જ એક સાથી ફાધર ગાલ્દોસ, જેમણે આ ઉનાઈની ભૂમિ તૈયાર કરી છે, એમની પણ વિદાય થઈ છે। મને આછું પાતળું સ્મરણ છે, આ દીકરી ઊભી થઈ એ કદાચ એટલી ઉંમર હશે ત્યારે મેં 1979માં ફાધર ગાલ્દોસને જોઈ કાટકુવા ગામમાં, મારું ગામ કાટકુવા। લાંબો સંબંધ, આ નૃત્યના આ પ્રસંગમાં હું એટલા માટે આ વ્યક્તિઓના નામ લઈ રહ્યો છું કે આપણે ઘણીવાર પાયાની ઈંટને ભૂલી જઈએ છીએ। આ જે કંઈક વૈભવ જોઈએ છે, હું જ્યાં કંઈક ઊભો છું એને એક એક કાંકરો અને ચપટી રેતી કે સિમેન્ટથી જેણે અહીંયા મને ઊભો કર્યો છે એનું સ્મરણ જો આપણે ભૂલી જઈએ અથવા તો એમને ભૂલાવી દઈએ તો મને લાગે છે કે એ ઇમારત કાચી જ રહેવા પામે। બહુ જ સરસ આ શીર્ષક આપ્યું છે ગુજરાત જેસ્યુટ યુથ મિનિસ્ટ્રી, એમણે આજના આ નૃત્ય મહોત્સવને પ્રકૃતિની ગોદમાં એવું શીર્ષક આપ્યું છે। આદિવાસીને અને પ્રકૃતિને શું સંબંધ છે? આમ તો હું કંઈક જુદી વાત કરીશ એવી તૈયારી સાથે આવેલો, પણ મને એવું લાગે છે કે આદિવાસીઓ અને નૃત્યો, આદિવાસીઓ અને કળા, આદિવાસી અને પ્રકૃતિ, એની વાત જ કરવું આજે વધારે યોગ્ય ગણાશે। તો તમે જુઓ કે વાદ્યો કે સંગીત એ પ્રકૃતિ સાથે જોડાયેલા છે અને આદિવાસી પ્રકૃતિ સાથે જોડાયેલો છે, જોડાયેલો હતો એવું કહેવાના દિવસો આવી રહ્યા છે। પણ કોઈ મોટા ડીજેની જરૂર નથી આંબાની ગોટલી ફોડવાની, એની અંદરની ગોટલી કાઢવાની, પથ્થર પર ઘસી દેવાનું અને આદિવાસીઓનો પીહો બની જાય।
તાડનું પાન તોડવાનું, ગોળ ગોળ વાળવાનું, મોંમાંથી ફૂંક મારવાની અને આદિવાસીઓનું વાદ્ય બની જાય. એક ડોવડીને જોયા કરવાની, વસાવામાં કે પાંઠિયા કહોના, અને પછી એ ડોવડીને કેળવવાની અને એ ડોવડી સુકાય પછી એની અંદરનું ઘર કાઢીને ડોવડું બની જાય. આ આદિવાસીઓના વાદ્યો છે. અને આદિવાસીઓનું નૃત્ય એટલે એ પ્રકૃતિનું ગાન. આદિવાસી પ્રકૃતિની પૂજા કરે. આદિવાસીઓનો દેવ પ્રકૃતિ. આદિવાસીઓનું અધ્યાત્મ પણ પ્રકૃતિમાંથી પ્રગટ્યું છે. એ માત્ર અને માત્ર નિજાનંદે નથી નાચતો. નિજાનંદેનો સ્વભાવ છે બરાબર છે, પણ એ પોતાના ઉત્પન્ન કરનાર સર્જનહાર પ્રકૃતિની પૂજા એ નૃત્ય નિમિત્તે કરે છે. એટલે આદિવાસીઓના ચાલમાં એક લય છે, એના નૃત્યમાં એક લય છે. હું તમને ખાતરીથી કહું કે અહીંયા ખાલી 5 જ મિનિટ મારે જરાક અટવાવું પડે કોઈ પણ નૃત્યમાં, એક આદિવાસી તરીકે મને એનાથી વધારે સમય નથી લાગતો એ સ્ટેપ મેળવી લેવામાં, કારણ કે મારી અંદર આ નૃત્યનો લય મારા લોહીમાં પડેલો છે. એટલે કોઈક તમારામાંથી હું જોઈ રહ્યો છું ચમકતા ચહેરાઓ છે અહીંયા છોકરા છોકરીઓના, યુવાઓના. કોઈક મામલતદાર થશે, કોઈ કલેક્ટર થશે, કોઈ આઈપીએસ થશે. હવે તો આદિવાસીઓ એ ક્ષેત્રમાં ખાસું કાઠું કાઢી રહ્યા છે. બધું જ થઈશું, મોટા નેતાએ થઈશું, પણ જો પ્રકૃતિનો લય ગુમાવી દઈશું, આદિવાસી તરીકેની આપણી ઓળખ ગુમાવી દઈશું, તો આપણે ઘણું બધું ગુમાવી દઈશું. આ કહેવાતા મોટા જગતમાં, આ ટોળામાં આપણે ક્યાં ખોવાઈ જઈશું ખબર નહીં. આજે આપણે અહીંયા મળ્યા છીએ, એકબીજાની સાથે વાત કરી રહ્યા છે, એકબીજાનું અભિવાદન ઝીલી રહ્યા છે, કારણ કે આપણી અંદર પ્રકૃતિનો લય જીવે છે, આપણી અંદર આદિવાસીયત જીવે છે. તો આદિવાસી હોવું એટલે શું? આ કોઈ જ્ઞાતિ પ્રથા છે? ભારતની જે 4 વર્ણની જ્ઞાતિ પ્રથા, જેને આ સમાજનું અત્યંત નુકસાન કર્યું છે, એવી કોઈ જ્ઞાતિ પ્રથા છે? ના, આ અમારી ઓળખ છે આદિવાસી તરીકેની, કે અમે પ્રકૃતિના સંતાન છીએ. સદીઓથી આ ભૂમિ પર અમે રહીએ છીએ. ભલે તમારા ઇતિહાસમાં અમારી નોંધ નથી, પણ અમે અમારાપણું, અમારું જીવન, અમારી પરંપરાઓ, અમારા લઈને સાચવી રાખ્યું એ આદિવાસી, અને એ અમે સાચવી રાખવા માંગીએ છીએ. આ અમારી કટિબદ્ધતા છે, અમે સ્વીકારીએ છીએ. બાકી તો સમજી લો, અહીંયા ઉપસ્થિત આદિવાસી દીકરીઓ દીકરાઓ સમજી લો કે જો આદિવાસી તરીકેનો આત્મવિશ્વાસ ગુમાવી દીધો, તે દિવસે આપણે શૂન્ય થઈ જવાના છીએ. કારણ કે આ કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, કંઈક તો છે કે જે મને બધાની વચ્ચે ટટ્ટાર ઉભા રાખે, તમને ટટ્ટાર ઉભા રાખે છે. અહીંયા ધર્મ નથી, પણ પ્રકૃતિનું આધ્યાત્મ છે આદિવાસી સંસ્કૃતિમાં, યાદ રાખજો. અહીંયા મોટા ન્યાયતંત્રો નથી, માણસ મરી જાય ને 70 વર્ષે ન્યાય આવે એવા ન્યાયતંત્રો નથી આદિવાસી સંસ્કૃતિમાં, પણ આદિવાસી સંસ્કૃતિમાં ન્યાય પ્રથા છે પરંપરાગત. અહીંયા મોટા દેવાલયો નથી, મોટા મોટા મંદિરો નથી કરોડો રૂપિયાના, પણ આ આધ્યાત્મ છે આદિવાસીઓ, આ આદિવાસી સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિની સાથે જોડાવા માટેનો આ એક સરસ ઉપક્રમ રચ્યો છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આદિવાસી ઓળખ, આઈડેન્ટિટી જેને કહીએ, એ કેટલી મહત્વની છે. હમણાં સુધી આદિવાસીઓને બીજાઓએ ઓળખાવ્યા છે, કોઈકે ટ્રાઇબલ કીધા, કોઈકે ઇન્ડિજિનસ કીધા, કોઈકે કંઈક બીજું નામ આપ્યું, અને પછી ગુજરાતમાં તો રાની પરજ ને કાળી પરજ ને છેક વનવાસી સુધી આવે. કોને પૂછીને વનવાસી કર્યું એવું પૂછવાનો આ સમય છે. કોણ વનવાસી એટલે કોણ? જે દિવસે આ ઉનાળામાં એક જમાનામાં જંગલો હતા, હવે આ જંગલો પૂરા થશે એ દિવસે અમે વનવાસીઓ પૂરા થઈ જઈશું એવું? ના, એ બાબતથી ચેતી જવાની જરૂર છે, સભાન થવાની જરૂર છે કે આ જે ઓળખની જે રાજનીતિ છે એ રાજનીતિમાં આપણે ક્યાં છીએ. હવે અમે કહી શકીએ છીએ અમે કોણ છીએ. હવે અમારી ફૈબા થવાનું પુણ્ય કર્મ તમે રવા દો, અમે કહીશું અમે કોણ છીએ. આ વાત પણ એટલી જ મહત્વની છે.
बाकी तो अपनी बहुत जाजी नोंद नहीं लेवाई आदिवासी मैं हमें कीधु के क्या है इतिहास में आदिवासी राणा प्रताप नी सेना में 5000 आदिवासी लड़ेला क्या इतिहास में छेल्ला दस एकाद दायका थी आदिवासी जागृत थया छे त्यारे हवे मानगढ़ याद आव्यु छे 1500 आदिवासी मरी गयेला जलियावाला बाग में 476 नी हत्या करवामां आवेली अने एनो इतिहास हतो आ मानगढ़ में 1500 आदिवासी ने फूंकी मारेला एनो इतिहास क्या छे मानगढ़ थी 50 किलोमीटर दूर पाल चितरिया दडवाव गाम में दडवाव 1200 आदिवासी ने फूंकी मारेला એ ઇતિહાસ કાં છે અને આ ઇતિહાસ પણ સમજવા જેવો છે ક્યાં કેવું ન થાય કે આ આદિવાસીઓ માત્ર અંગ્રેજો સામે હતા આ આદિવાસીઓ એ શોષણ અને અન્યાયની વ્યવસ્થા સામે હતા આજના ભારતના ઇતિહાસમાં બિરસા મુંડાનું આંદોલન ક્યાં છે આપણે ઓળખવા પડશે બિરસા મુંડાને આપણે ઓળખવા પડશે ટંટિયા ભીલને જેમણે આદિવાસી પ્રજાનું નેતૃત્વ લીધેલું नहीं तो थसे एवं कि कहीं अपने वानर गणाई जाइस क्या कोई गीध तरीके ओळख आपी देशे आगळ वधीने कोई राक्षस कही देशे जे आपणे प्राचीन साहित्य में ओळखवामां आव्या छे तमे कोने राक्षस कही रह्या छो ए तो विचार करो जेने असुर कहेवामां आवे छे ए झारखंडनी एक जाति जेने सौथी पहला आ दुनिया में लोढ़ानी शोध करेली लोखंडनी शोध करेली अने आपणी आपणा इतिहास में आपणी परंपरा में એ લોકોને અસુર કે રાક્ષસો તરીકે ઓળખવામાં આવે છે કોણ આ ઓળખ બદલશે કોણ પોતાની સાચી ઓળખ સ્થાપિત કરશે એ મને લાગે છે કે આપણી સૌની સહિયારી જવાબદારી છે તો આદિવાસી સંસ્કૃતિના કેન્દ્રમાં આદિવાસી જીવનના કેન્દ્રમાં પ્રકૃતિ છે પ્રકૃતિની સાથે એ જીવે છે અને આ પ્રકૃતિનું સંરક્ષણ કરવું એ આદિવાસીઓની એક આગવી ઓળખ છે બાકી તો મેં હમણાં જ કીધું એમ કે અહીંયા કોઈ ત્રિકોણની માનવ સભ્યતા નથી અહીંયા કોઈ ત્રિકોણ નથી ઉપર એક વર્ણ હોય એની નીચે બીજો વર્ણ હોય ત્રીજો હોય અને છેલ્લે પછી આવી જે અમાનવીય વર્ણ વ્યવસ્થા એ આદિવાસીઓમાં નથી આદિવાસીઓની સંસ્કૃતિ એ વર્તુળની સંસ્કૃતિ છે જેમાં બધાનો સમાવેશ છે એક જણ નાચે ને બધા જોયા કરે ને સીટીઓ મારે એ આદિવાસી સંસ્કૃતિ નથી સસરો વગાડે ને વહુ નાચે અને જમાઈ નાચે અને સાસુ વગાડે અને બધા એકમેકને ની કમરમાં હાથ નાખીને નાચે આ ઇંગ્લેન્ડ જેવા ઇંગ્લેન્ડ દેશમાં જેને બહુ પ્રગતિશીલ દેશ કહેવાય છે ત્યાં પણ સ્ત્રી અને પુરુષને એકબીજાના ખભા પર હાથ મૂકીને નાચતા હજુ 150 જ વર્ષ થયા છે જ્યારે આપણે તો સદીઓથી એકમેકની કમરમાં હાથ નાખીને નાચતા આવ્યા છે ગુજરાતમાં હમણાં સ્ત્રી પુરુષનો રેશિયો જોવામાં આવે ને તો લાજ રાખી છે આદિવાસીઓ કન્યાઓને આ જગતમાં આ ધરતી પર અવતરવા દેવા માટે આદિવાસીઓની ભૂમિકા છે કારણ કે અહીંયા અન્યાય નથી એટલે આ લય આ પ્રકૃતિનો લય આ કુદરતનો લય એ આદિવાસી સંસ્કૃતિ થોડી ચિંતા થાય એવી છે આમ તો આજે આ સ્પર્ધા છે સ્પર્ધા તો એક નિમિત્ત છે આપણે બધા આદિવાસી વાદ્ય અને સંસ્કૃતિ સાથે જોડાઈએ આ એક ઉપક્રમ છે અને એ લિમિટ છે કે 16-30 વર્ષને 16-30 વર્ષના જ આમાં ભાગ લઈ શકે મેં એક વસ્તુ જોઈ કે વગાડનારાઓ એ મોટી ઉંમર એટલે હવે આપણા ફેફસાઓમાં આ પેલી જે પાવરી છે કે ડોળું છે એમાં હવા ભરવાની તાકાત આપણે ગુમાવી રહ્યા છીએ જે આપણા દાદાઓ પાસે છે ડીજેની પાસે માતા આવે એમ ધૂણતા હોઈએ છે તો આપણા કાહડિયાઓની હાથે કોણ નાચશે અને આખી રાત નાચતા હતા અઠવાડિયું નાચતા હતા હોળી બળે પછી નાચવાનું શરૂ કરે છે પાંચમ સુધી નાચતા હતા અને હમણાં તો ડીજેની હાથે નાચતા નાચતા આપણને એકાદ કલાકમાં ચક્કર આવવા માંડે છે કઈ સંસ્કૃતિ કઈ સભ્યતા કયા વાદ્યો આપણે પસંદ કરવાનું છે યુવાનિયાઓ હું તમને આહ્વાન કરું છું કે જે આપણું છે
જે આદિવાસીનું છે આપણું. એટલે અહીંયા ફરીથી કહું છું કે બિન આદિવાસીઓ સાથે કોઈ ભાગલા પાડવા માટે આદિવાસીપણાની સભાનતા નથી, પણ બધા સાથે સંવાદિતા અને સૌને સન્માન. અહીંયા માત્ર વ્યક્તિનું જ મહત્વ નથી, મનુષ્ય તું બડા મહાન હે નથી, પ્રકૃતિ તું બડા મહાન હે, કુદરતના એક કે એક જીવ તત્વનું સન્માન છે, કોઈની બાદ બાકી નથી. અને એમાં આપણે એ સંસ્કૃતિમાં એ સમજણમાં આગળ વધવાનું છે. ત્યારે આમ તો વાત ઘણી બધી થઈ શકે, પણ જો મરણમાં ગયા હોય તો આપણે ભાષણ કરવા નથી બેસતા, અથવા તો કંઈ જોક માંડવા નથી બેસતા. નૃત્યના કાર્યક્રમમાં આવ્યા છીએ ત્યારે આપણે સંસ્કૃતિને, આપણી સમજણને એ નૃત્યથી, એ સંગીતમાં જ આપણે બદ્ધ કરીએ. પણ એની સાથે એ વાત પણ જોડી દઉં છું કે માત્ર નાચવું ગાવું એ જ કોઈ આદિવાસી સંસ્કૃતિ નથી. હવે એક નવી ઓળખ ઊભી કરવાની છે. આપણામાંથી પોલીસ થવું પડશે, આઈપીએસ બનવું પડશે, નર્સ બનવું પડશે, ડોક્ટર બનવું પડશે, વહીવટકર્તા બનવું પડશે, સારા નેતા બનવું પડશે. આપણું અસલ જે આદિવાસી એક પરંપરાનું નેતૃત્વ હતું એ ક્યાંક ખોવાઈ ગયું છે આ રાજકારણીઓમાં. એવા એ પરંપરાગત નેતૃત્વને, કારણ કે મને યાદ છે કે એ ફાટેલા કપડાવાળા દાદાઓ પણ જ્યારે ન્યાય તોડવા બેસતા હતા ત્યારે એ કોઈ પણ લોભ લાલચમાં આવ્યા વગર બરાબર એ ન્યાય તોડતા હતા અને બરાબર ગામનું સંચાલન કરતા હતા. એ નેતાઓ ક્યાં છે? આપણામાંથી આ નેતા બનવાનું છે. હું એને નવ્ય આદિવાસી ઓળખ કહું છું, નિયો ટ્રાઇબલ આઈડેન્ટિટી. હવે આપણે ખાલી જંગલોમાં જઈને તીરકામઠા લઈને જ ફર્યા કરીએ એ સમય હવે ગયો છે. બદલાતા જમાના સાથે, બદલાતા સમય સાથે આદિવાસીયતને, આદિવાસીપણાને ટકાવી રાખીને, એ ઓળખનું ગૌરવ અને સન્માન કરીને કેવી રીતે આપણે વિકાસ અને પ્રગતિની દિશા પકડીએ, કેવી રીતે આપણે તાલ મિલાવીએ અને એની સાથે આપણા તાલને, આપણા લઈને આપણે સાચવી રાખીએ, એ તપાસનો વિષય છે. એની ચિંતા કરવાની જરૂર છે. હું બોલ મારી વાતને લંબાવવા નથી માંગતો. કોઈક એવું નિમિત્ત હોય ત્યારે આખી વાત એ અને ઇતિહાસની, પરંપરાની, સંસ્કૃતિની આ બધી વાતો એ થઈ શકે, પણ આજે તો આપણે નૃત્ય જ માણીશું. અને ખાસ કરીને હું ફાધર મોઇશનનો આભાર માનું છું, હું આપ સર્વનો આભાર માનું છું, કારણ કે આવા કાર્યક્રમમાં આવવું એ તમારી જરૂરિયાત નથી, એ મારી પણ જરૂરિયાત છે. હું સવારે જ કોઈક ફાધરને કહેતો હતો કે મહિને બે મહિને જો અમે અમારા ગામ તરફ, અમારા વતન તરફ, આદિવાસી પ્રદેશમાં જઈને અમે જો નોડવેલને ન સૂંઘી આવીએ તો આ શહેરોમાં તો અમે ગુંગળાઈ મરીએ એમ છીએ. પાપી પેટકા સવાલ હે, એટલે અમે ત્યાં રહીએ છીએ. બાકી તો આ બોલાવવું, મને આમંત્રણ આપવું, તમારી વચ્ચે થોડીક વાત કરવાની તક આપવી એ મારું સન્માન નથી. આદિવાસી સમાજ, આદિવાસી સંસ્કૃતિનું સન્માન કર્યું અને આવી ઉદારતા બદલ હું આયોજકોનો આભાર માનું છું. ફરીથી હું આ શીર્ષકને યાદ કરું છું કે પ્રકૃતિની ગોદમાં, પ્રકૃતિની ગોદમાં આપણે ફરી જોડાઈએ અને આપણી આ નૃત્ય પરંપરાને, વાદ્ય પરંપરાને આગળ લઈ જઈએ, એને મરવા ન દઈએ, એને કોઈક બીજી ઝાકમ જોડમાં એ આજે મોબાઈલ અને ટેકનોલોજીના જમાનામાં આ આપણી લાંબી દૂરની પરંપરાઓને આપણે જીવતી રાખીએ, એનું સન્માન કરીએ, એનું સંવર્ધન કરીએ, એવી આશા સાથે ફરીથી આપ સર્વનો આભાર માનીને મારી વાત પૂરી કરું છું. આભાર. જય હિન્દ. જય ભારત. જોહાર.